full of devotion, partly. Dhoron Gavad, Vishay Gani, Prakrat Char, Part 21. अबे आप लोग दाखलों पढ़ी सुई गणित तने अंग्रेजी ना लगतो जे एक वर्ग कसोटी में एक वर्ग कसोटी में शैफाली ने एक वर्ग कसोटी में शैफाली ना गणित अने अंग्रेजी ना गुण नो सरवाळो दीस छे गणित अने अंग्रेजी ना गुण नो सरवाळो दीस छे शैफाली अने जे फिजल छे एमां गणित अने अंग्रेजी ना मार्क नो सरवाळो 30 થાય છે જો તને ગણિત માં બે ગુણ વધુ મળે જો તને गणित में बे गुण वधु मळे अने अंग्रेजी में त्रण गुण ओछा मळे तो तेमनो गुणाकार 210 થતો હોય તેમનો ગુણાકાર 210 હોય તેમનો ગુણાકાર તો આ બંને વિષયમાં મેળવેલ ગુણ શું તો ગણિત અને અંગ્રેજીમાં मेडवेल गुण शोधवा छे आपणे शोधवाना छे एक वर्ग कसोटी में એટલે એક પરીક્ષા લેવાની એમાં ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 થાય છે તો તેના ગણિતમાં બે ગુણ વધુ મળે અને અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મળે તો તેમનો ગુણાકાર 210 હોય તો ગણિત અને અંગ્રેજીમાં મેળવેલ ગુણ શોધો આપણે રકમ લખી હવે આપણે આ દાખલો જોઈશું ધારો કે ગણિતમાં x ગુણ મળે છે ધારો કે ગણિતમાં x ગુણ મળે છે ધારો કે ગણિતમાં x ગુણ મળે છે બરાબર આપણે શું છે ગણિત અને અંગ્રેજીનો સરવાળો કેટલો થાય છે 30 ગુણ ગણિત અને અંગ્રેજીમાં મેળવેલ ગુણનો સરવાળો શું થાય છે 30 જો ગણિતમાં x ગુણ મળતા હોય તો કુલ ગુણમાંથી ગણિતના ગુણ બાદ કરો એટલે અંગ્રેજીના ગુણ મળી જાય અંગ્રેજીના ગુણ 30 ઓછા x છે ગણિતમાં ગુણ x છે ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે 30 માંથી ગણિતના ગુણ બાદ કરો 30 માંથી ગણિતના ગુણ બાદ કરો એટલે આપણને અંગ્રેજીના ગુણ મળે એટલે અંગ્રેજીના ગુણ કેટલા છે 30 ઓછા x છે હવે શું કહે છે ગણિતમાં બે ગુણ વધુ મળ્યા હોય એટલે ગણિત માટે આપણે શું લીધું છે x હવે ગણિતમાં બે ગુણ વધુ મળે તો શું થાય ગણિતમાં બે ગુણ વધુ મળે એટલે ગણિતના જે માર્ક હતા એની અંદર બે ઉમેરી દેવાના એટલે કેટલા થાય x + 2 થાય ગણિતમાં કેટલા ગુણ થાય x + 2 અંગ્રેજીના ગુણ 30 છે x છે અંગ્રેજીમાં કેટલા ગુણ ઓછા મળે 3 અંગ્રેજીના જે ગુણ હતા એમાંથી 3 બાદ કરવાના કારણ કે અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળે છે અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળે છે 30 ઓછા x ઓછા 3 30 માંથી 3 જાય તો 27 ઓછા x ધારો કે ગણિતના ગુણ કેટલા હતા x હતા ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો કેટલો છે 30 એમાં ગણિતના ગુણ x હોય તો આપણે અંગ્રેજીના શોધત કરી શોધાય કુલ સરવાળો હતો એમાંથી ગણિતના ગુણ બાદ કરો એટલે 30 માંથી x બાદ કરી દો એટલે અંગ્રેજીના ગુણ મળે ગણિતમાં કેટલા ગુણ વધુ મળે છે 2 એટલે ગણિતના ગુણ x હતા એની અંદર 2 ઉમેરો અંગ્રેજીમાં કેટલા ગુણ ઓછા મળે છે 3 એટલે 30 ઓછા x હતા એમાંથી 3 બાદ કરો એટલે 30 ઓછા 3 એટલે 27 ઓછા 1 એમનો
હવે બે ગુણ વધુ મળે ને ત્રણ ગુણ ઓછા મળે તે વખતનો ગુણાકાર તમને કીધું કેટલો કીધો 210 તે વખતનો ગુણાકાર કેટલો 210 તો x 2 આ ગણિત માટે રૂકે અંગ્રેજી માટે રૂકલો જે 27 ઓછા x 210 ગુણાકાર કીધો છે ગણિતમાં બે ગુણ વધુ મળ્યા હોય અને અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મળ્યા હોય તે વખતે તમને ગુણાકાર કેટલો 210 ગણિતના બે ગુણ વધુ મળે ત્યારે x + 2 થયા અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મળે ત્યારે શું થયા 27 છે તે વખતનો ગુણાકાર એટલે ગણિતના ગુણ અને અંગ્રેજીના ગુણનો શું કરવાનો ગુણાકાર એ ગુણાકાર તમને 210 આપેલો છે હવે ગુણાકાર કરતા 27 * x = શું થાય 27 x * x = શું થાય -x² 2 * 27 = શું થાય 27 * 54 2 * x = શું થાય -2x = 210 x² माइनस है तो लिखा जाए सुधार प्लस था x² माइनस है तो लिखा जाए तो सुधार प्लस 27x ઓછા 2x એટલે શું રહે વત્તા 25x 27x ઓછા 2x એટલે શું રહે 25x પણ ઓલી બાજુ જાય તો શું થઈ જાય 25x તો વધી જાય માઇનસ થઈ જાય 54 ઓલી બાજુ જાય કેવા થાય માઇનસ અને બરાબર ઓલી સાઈડ 210 તો છે જ આપણે x² ઓલી બાજુ જાય શું થાય પ્લસ 27x માંથી 2 જાય તો 25x પ્લસ રહે બરાબર ઓલી બાજુ જાય શું થાય 25x માઇનસ થઈ જાય 54 ઓલી બાજુ જાય કેવા થાય માઇનસ 210 તો હતા જ આપણે x² ઓછા 25x 210 માંથી પહેલા 50 કાઢો તો શું રહે 160 અને 160 માંથી 4 જાય તો શું રહે 156 210 મોટા છે એટલે મોટા કન્ટિન્યુશન છે પ્લસ એટલે 156 શું વધશે પ્લસ 210 માંથી આપણે શું 54 બાદ કરો તો શું આવે 156 હવે 156 ના ભાગ પાડો 25 આવે 156 ના ભાગ પાડો અને 25 આવે તો 156 ના ભાગ પાડો 2 7 14 1 છગડો 2 8 અને 16 2 39 3 13 13 1 આપણે 56 ના ભાગ પાડવાના 156 અને સરવાળાની કેટલા આવે 25 જો આટલા નું સરવાળો ગુણાકાર કરો તો 2 2 4 4 કરીને 12 થઈ ગયા ના 13 રાખો તો 12 અને 13 નો સરવાળો કેટલો થઈ જાય 25 ભાગ આવી ગયા 12 અને 13 નો સરવાળો કેટલો થાય 25 સરવાળાને રીતે ભાગ પાડો તો બંનેમાં કઈ નિશાની મૂકવાની જે વચ્ચે હોય તે સરવાળાને રીતે ભાગ પાડો તો બંનેમાં કઈ નિશાની લખવાની વચ્ચે હોય તે એટલે x² ઓછા 13x ઓછા 12x વત્તા 156 આમાંથી એક સામાન્ય કાઢો તો શું આવે x ઓછા 13 અહીંથી 12 સામાન્ય કાઢો તો શું રહે x 156 ને 12 વડે ભાગ તો શું આવશે 13 માઇનસ સામાન્ય કાઢો એટલે x પ્લસ થઈ જાય અને 156 પ્લસ થાય કેવો થઈ જાય માઇનસ આખામાંથી x ઓછા 13 સામાન્ય કાઢો બીજા કાઉન્ટ શું આવશે x ઓછા 12 આ બંનેમાં આના બરાબર 0 લખી નાખો ને એકવાર આના બરાબર 0 લખી નાખો x ઓછા 13 બરાબર 0 અથવા x ઓછા 12 બરાબર 0 તો x બરાબર 13 અથવા x બરાબર 12 x બરાબર 13 અથવા x બરાબર 12 આવ્યા હવે લખી નાખો ગણિતમાં કેટલા 13 ગુણ મળે ગણિતમાં 13 ગુણ મળે ત્યારે અંગ્રેજીમાં 30 ઓછા x એટલે કે શું થાય 30 ઓછા 13 એટલે શું થાય 70 ગણિતમાં 13 ગુણ મળે ત્યારે અંગ્રેજીમાં 30 ઓછા x 30 ઓછા 13 એટલે 70 ગુણ મળે ગણિતમાં 12 ગુણ મળે ત્યારે અંગ્રેજીમાં 30 ઓછા x એટલે 30 ઓછા 12 એટલે કે 18 ગુણ મળે મિત્રો ફરીથી આપણે એક વાર દાખલો જોઈ લઈએ દાખલામાં આપણે રકમ શું કહે છે એક વર્ગ કસોટીમાં શેફાલીને ગણિત અને અંગ્રેજીના ગુણોનો સરવાળો 30 છે જો તેને ગણિતમાં 2 ગુણ વધુ મળે અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળે તો તેમનો ગુણાકાર 210 હોય તો ગણિત અને અંગ્રેજીમાં મેળવેલ ગુણ શોધવાના છે
ધારો કે ગણિતમાં x ગુણ મળે છે, ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો કેટલો છે 30, તો ગણિતના જે માર્ક હોય એ કુલ માર્કમાંથી શું કરો બાદ કરો એટલે અંગ્રેજીના માર્ક મળી જાય. ગણિતના માર્ક કેટલા હતા આપણે 30 હતા, કુલ ગુણ 30 હતા, એમાં ગણિતના ગુણ આપણે કેટલા ધારા x, તો કુલ ગુણ 30 માંથી x બાદ કરો એટલે 30 ઓછા 1 એટલે આપણે સરળ ગુણ મળી જાય અંગ્રેજીના. ગણિતમાં બે ગુણ વધુ મળે છે, ગણિતમાં x ની અંદર શું કરવાના 2 ઉમેરવાના. અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળે એટલે 30 ઓછા x માંથી 3 બાદ કરવાના, 30 માં 3 જાય તો 27 ઓછા x. હવે શું કે બે ગુણ વધુ મળે અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળે તો તેમનો ગુણાકાર એ વખતે એટલે બે ગુણ વધુ મળે ત્યારે શું થયું x + 2, 3 ગુણ ઓછા મળે ત્યારે શું થયું 27 ઓછા x. તે વખતનો ગુણાકાર કેટલો આપણને આપે છે 210 આપે છે, તે વખતનો ગુણાકાર કેટલો આપે છે 210. ગુણાકાર નાના ધોરણમાં તમે શીખી ગયા છે બે કૌંસ છોડવા વિશે, 256 ભાગ પાડો 25 આવે, 13 ગુણ્યા 12 આપણે ભાગ પાડીને બતાવ્યા હતા, 13 ગુણ્યા 12 આમાંથી એક સામાન્ય કાઢો તો 176 થાય, એથી માઇનસ 12 સામાન્ય કાઢો તો 176 થાય, આખા કૌંસમાંથી 176 સામાન્ય નીકળે તો બીજા કૌંસ પર 1-2. હવે એકવાર આના બરાબર 0 લઈ લેવાનું, એકવાર આના બરાબર 0 એટલે કે 176 બરાબર 0 અથવા 176 બરાબર 0 તો x બરાબર 2 અથવા x બરાબર 12 થાય. એટલે ગણિતમાં 13 ગુણ મળે ત્યારે અંગ્રેજીમાં 18 ગુણ મળે. મિત્રો આ દાખલો આપણે પૂરો થયો, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે બીજા કોઈ પ્રશ્નના દાખલા જોઈશું.